गांधीनगर स्थित आवेल चिल्ड्रन यूनिवर्सिटी में अवारनवार त्यांना विद्यार्थियों भविष्य ने लईने अलग अलग प्रकार आयोजनों करवामां आवता होय छे। आ यूनिवर्सिटी में बाळकना जन्म पहेलाथी ज तेने शिक्षण आपवानी तैयारी शुरू थई जती होय छे। एटले के गर्भ संस्कार थी आ यूनिवर्सिटी में बाळक सहभागी थतो होय छे। तेवामां ताजेतर में चिल्ड्रन यूनिवर्सिटी द्वारा तारीख 20, 21 अने 22 रोज त्रिदिवसीय एंटरप्रीन्योरशिप डेवलपमेंट प्रोग्राम नुं आयोजन करवामां आवेल। जे विद्यार्थियों ने पोताना पगभर थवुं होय तेना माटे आ प्रोग्राम खास त्रिदिवसीय राखवामां आवेल अने श्रम अने रोजगार जेमां अलग अलग संस्थाओना शिक्षकोए आवीने अहींयाना विद्यार्थियों ने केवी रीते पोताना धंधाने शुरू करवो, धंधो शुरू करवा माटे थई सरकारनी सहाय केवी रीते मेळवी, ए तमाम रीते धंधाने केवी रीते बैठो करवो अने पोतानी वस्तुने मार्केटमां कई रीते वेचवी, કે લોકોને પોતાની જે વસ્તુ છે તેનું જરૂરિયાત કેવી રીતે સમજાવવાની, તેમજ પોતાના ધંધાને આગળ કઈ રીતે લઈ જવું, તેનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, તેવી તમામ પ્રકારની માહિતીઓ અલગ અલગ સંસ્થાઓના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી। આ ત્રિદિવસીય કાર્યક્રમમાં કુલ 51 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શિક્ષકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન પણ કર્યું હતું। तो गांधीनगर में चिल्ड्रन यूनिवर्सिटी ना वाइस चांसलर हर्षद भाई अपनी साथे जुड़े गया है। हर्षद भाई स्वागत है इंडिया न्यूज गुजरात में। सौ प्रथम तो खूब खूब अभिनंदन आपने के आपे जे त्रिदिवसीय कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं, केवा प्रकार नो रिस्पोन्स रह्यो हतो अने शुं अने केवा प्रकार नी तालीम आ 3 दिवस दरमियान आपवामां आवी हती? एक विशिष्ट प्रकार नी तालीम हती। ए विद्यार्थियों ने सामान्य रीते एवुं होय छे के आपणे जीपीएससी पास करीए, यूपीएससी पास करीए અને આઈએએસ કે આઈસીએસ અધિકારીઓ થઈ જઈએ અને બહુ મોટા હોદ્દા પર લાગી જઈએ, તો વ્હાઇટ કોલર જોબની જ માત્ર બધાના મનમાં કલ્પના હોય છે। એવા સંજોગોમાં સ્વયં પોતાની સ્કિલને ડેવલપ કરવી, પોતાનામાં જે કુશળતા હોય, આવડત હોય, એને બહાર લાવવા માટે સીઈડી નામની એક સરસ મજાની સંસ્થા, એક સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ, એવી એવું એક કેન્દ્ર ચાલે છે, ગુજરાત સરકારની અંતર્ગત ચાલે છે। એ સંસ્થાએ અમારે એની સાથે એમઓયુ થયું છે, ટાઈ થયું છે, અને એમણે અમારા 3 દિવસના કાર્યક્રમના આયોજનમાં અમારા બધા જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો, આ જે 51 વિદ્યાર્થીઓની આપ વાત કરી રહ્યા છો, એ બધા વિદ્યાર્થીઓને એમણે એ સમજાવ્યું કે તમે કેવા પ્રકારનું સ્વયં પોતે રોજગાર કેવી રીતે ઊભો કરી શકો, કેવા પ્રકારની ઉદ્યોગ સાહસિકતા તમે દાખવી શકો, એના માટે કેવા પ્રકારનું આયોજન કરવાનું હોય, મેનેજમેન્ટ કરવાનું હોય, એના માટે ફાઇનાન્સની શું વ્યવસ્થા કરવી પડે, એના માટે સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે કરાય, આ બધી જ બાબતો એ 3 દિવસ સુધી એમણે વિદ્યાર્થીઓને સમજાવી, રોજ 5 કલાક માટે આ કામ થયું, અને એને કારણે એ વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જાગ્યો કે અમે પણ કંઈક કરી શકીએ છીએ, અને પરિણામ એ આવશે કે હવે 6 મહિના સુધી એમનો હાથ પકડી રાખશે, એટલે કે 6 મહિના સુધી એમને જેટલી મદદની જરૂર હોય કંઈ પણ કામ શરૂ કરવા માટે, તો આ સીઈડી દ્વારા અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા અમે સંયુક્ત રીતે આ કામ કરીએ છીએ, જેથી કરીને સ્વરોજગાર ઊભો થાય અને બેકારી, જે બેરોજગારી છે, ઘટે। આ ખૂબ જ ઊંડા આયોજન કર્યું છે હર્ષદભાઈ આપે, કારણ કે બાળકો માટે ખૂબ જરૂરી હોય છે કે તેમનો વિકાસ, તેમનું ઘડતર, તેમનામાં સિંચન અને તેમનામાં એક એવા પ્રકારની સમજ મૂકવામાં આવે કે જે તેમના ભવિષ્યને તૈયાર કરવામાં એક નવી આગવા પ્રકારની એક તૈયારી સાથે તે બાળક તૈયાર થાય। ચિલ્ડ્રન યુનિવર્સિટીના આ ઊંડા કાર્યક્રમ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, અમારી સાથે જોડાવા માટે પણ હર્ષદભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ। તો ચિલ્ડ્રન યુનિવર્સિટીનું કહી શકાય કે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું 21, 22 અને 23 આમ 3 દિવસે ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું। આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર અનેક વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો, સાથે સાથે અનેક લોકો તેમાં જોડાયા હતા અને તેમને વિવિધ રીતે ટ્રેન કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આયોજન સ્પષ્ટ રીતે હતું કે જેમાં આ તમામે તમામ વિદ્યાર્થીઓને એક સારી ટ્રેનિંગ આપવામાં આવે અને ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે।
સ્કિલ ડેવલપમેન્ટના ફેલાવાનું કામગીરી કરે છે. તો આપણે રિસેન્ટલી જે મયંક મહેતા સાહેબે જે વાત કરી કે સીઈડી અને ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા જે એમઓયુ કરવામાં આવ્યું સપ્ટેમ્બર મહિનામાં, એના ભાગરૂપે આ પ્રથમ એક પાયલોટ ઈડીપી કાર્યક્રમ આપણે અહીંયા રાખ્યો હતો, જે 3 દિવસનો હતો, 20, 21 અને 22. આજે એનો લાસ્ટ ડે હતો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ખૂબ જ સારો જોવા મળ્યો, કેમ કે ટોટલ 30 થી 35 જેવા પાર્ટિસિપન્ટ્સ આ ટ્રેનિંગ દરમિયાન પાર્ટિસિપેટ કર્યા હતા. સેન્ટર ફોર એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ એ ગુજરાત સરકારનું એકમ છે. સીઈડી અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ સપ્ટેમ્બર માસ દરમિયાન એમઓયુ સાઇન કરે અને એ એમઓયુ સાઇનના ભાગરૂપે અમે એક આ પાયલોટ પ્રોગ્રામ 3 દિવસનો ખાસ ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમ કરેલ છે. મેળવવાની ઈચ્છા છે એવી બધી જ માતાઓ ઉપર ખૂબ મોટી અસર હોય છે. આ માટે અમે જે જાણકારી અમારા એક્સપર્ટ મિત્ર છે પૂનાના સંતોષ ઘાટપાંડે કરીને સંગીતકાર છે, એમને ત્યાં અમે પૂનામાં વિઝિટ લીધી, એમને એમની પાસેથી જાણકારી મેળવી, એમનું નોલેજ ઘણું છે આ ક્ષેત્રમાં અને ઘણું સમજાવી શકે એમ છે. તો એને કારણે આવનારી સંતતિ ઉપર, આવનારા બાળકો ઉપર ખૂબ પોઝિટિવ અસર થઈ શકે છે. આજરોજ 3 દિવસીય વર્કશોપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સીડીના સંયુક્ત ઉપક્રમે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એ પ્રોગ્રામમાંનો એક ભાગ હતો IPR વર્કશોપ, રાઈટ, IP અવેરનેસ. સો જેમાં અમે જે હોમ સાયન્સ, સાયકોલોજી અને ટોય ઇનોવેશનના જે PG સ્ટુડન્ટ છે એમને ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, એ ક્ષેત્ર વિશેનો એમનો અભિગમ કેવી રીતે કેળવવામાં આવે, કેવી રીતે આ ફિલ્ડ ઇમ્પોર્ટન્ટ છે, કેવી રીતે દરેક માણસની લાઈફ સાથે એસોસિએટેડ છે અને ઇમ્પોર્ટન્ટલી આ જે વિષયવસ્તુ છે એ એમના જે એન્ટરપ્રિનરશિપ તરીકે એ જો કોઈ એક્ટિવિટી શરૂ કરે છે તો એમાં ક્યાં ક્યાં ઉપયોગી થઈ શકે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના SSIP સેલ તરફથી ઓન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જે CED સેન્ટર ફોર ઓન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ગાંધીનગર સાથેના એસોસિએશનમાં પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની 4 બ્રાન્ચના વિદ્યાર્થીઓ અને ટોય મેન્યુફેક્ચરર્સે ભાગ લીધો હતો. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના હોમ સાયન્સ, સાયકોલોજી, એજ્યુકેશન અને માસ્ટર ઓફ સોશિયલ વર્કના સેકન્ડ યર અને ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભારતની ભૂમિમાં આજે પણ અનેક વિષયો એવા છે જે આખા વિશ્વ સુધી પહોંચવા જોઈએ, એમાં ખાસ કરીને યોગનો વિષય છે જે આખા વિશ્વમાં પહોંચ્યો છે. એ જ રીતે એક બીજો વિષય છે જેને આપણે ગર્ભ વિજ્ઞાન અથવા ગર્ભ સંસ્કાર તરીકે ઓળખીએ છીએ. આ વિષય મિત્રો ઘર ઘરમાં પ્રચલિત છે, ઘણી બધી જગ્યાએ આ વિષય સાથે લોકો કામ કરે છે, પરંતુ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે તેણે આ વિષયને રજિસ્ટર કરાવીને, એટલે કે જે બહેનો રજિસ્ટર થાય છે સગર્ભા બહેનો, તે બહેનો માટે રોજ 2.5 કલાકની પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને અત્યારે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી તરફથી જે સંકલ્પિત દંપતી છે, અધરવાઇઝ દેટ ઇઝ કોલ્ડ કે જે બેબીને પ્લાન કરી રહ્યા છે, એ દંપતી માટે એક મ્યુઝિક અને રાગ થેરાપી સેશનનું જે આયોજન કરવામાં આવેલું હતું તે અંતર્ગત અત્યારે શ્રી સંતોષ ગાઢપાંડે જે પુણે મહારાષ્ટ્ર બેઝ મ્યુઝિક થેરાપિસ્ટ છે તેઓ દ્વારા એ સેશન અત્યારે કાર્યરત છે, જેમાં ખૂબ ઉત્સાહથી દંપતીઓએ ભાગ લઈ દેલો છે. સામાન્ય માણસથી લઈને કોઈ પણ યુવા ભણતો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પોતાનો બિઝનેસ નાના પાયેથી કઈ રીતે સ્ટાર્ટ કરી શકે અને એને ઉચ્ચ લેવલ સુધી કઈ રીતે લઈ જઈ શકે તેની એક 3 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એઝ અ સ્ટાર્ટઅપ, અમારું પોતાનું એક સ્ટાર્ટઅપ છે જેનું નામ છે ડાઇસક્યુબ. છેલ્લા 4 વર્ષથી અમે એમાં રિસર્ચ કરી રહ્યા હતા અને અત્યારે અમે અમારી પોતાની પ્રોડક્ટ્સ જેમાં બાળક રમતા રમતા ભણી શકે છે એ પણ માતૃભાષામાં. ચિલ્ડ્રન યુનિવર્સિટી છે એમાં CED અને બાકી જે ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા આયોજિત જે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ટોય અને ચાઇલ્ડ સેન્ટ્રિક સ્ટાર્ટઅપ માટે આ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો 20, 21 અને 22. તો આ પ્રોગ્રામમાં અમે પાર્ટિસિપેટ કરવા માટે એટલા માટે આવ્યા હતા કે હું પોતે ગાંધીનગરની સંસ્થા જે છે જે રંજનબેન ભટ્ટ અને હરીનભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી છે, કલાશ્રી ડોલ્સ, એમને અહીંયા રિપ્રેઝેન્ટ કરું છું. અને એમનો જે આ જે ગૃહ ઉદ્યોગ છે અથવા એમની જે સંસ્થા છે એ છેલ્લા 60 વર્ષથી હેન્ડમેડ ઇકો ફ્રેન્ડલી ડોલ્સ બનાવે છે.
ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનું તપોવન ઓનલાઈન કેન્દ્ર અત્યારે ચાલી રહ્યું છે. રોજે આ તપોવન કેન્દ્રમાં 40 થી 45 બહેનો જોડાય છે અને રોજે ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જે બહેનોને સગર્ભાવસ્થાની ખબર પડે ને તરત અમારે ત્યાં જોડાય છે એ લોકોને વધારે લાભ મળે છે અને રોજે અમે ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિઓ કરાવીએ છીએ જેથી માતા અને બાળક બંને આમાં સંકળાય જોડાય અને બાળકનો સરસ સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ થાય છે.